નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે તો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો કે આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે વિદ્યાર્થી ભાઈ બહેનો તૈયારી કરી રહ્યા છે તેમના માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ખબર હોવી જરૂરી છે તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિડીયોને શરૂ કરતાં પહેલાં મિત્રો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પરનો કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તો લેખિત પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ આ મુજબ છે સૌપ્રથમ છે ગુજરાતનો ઇતિહાસ એટલે કે આપણે ગુજરાતનો ઇતિહાસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ગુજરાતનો ઇતિહાસ આપણને સંપૂર્ણ ખબર હોવી જોઈએ ત્યાર પછી ગુજરાતની ભૂગોળ આપણે જે ભૂગોળ આવે છે ગુજરાતની ટોટલી ઇન્ફોર્મેશન ફૂલ ઇન્ફોર્મેશન આપણને ગુજરાતની ભૂગોળ પણ ખબર હોવી જોઈએ ત્યાર પછી વિજ્ઞાન વિષય તમારે તૈયાર કરવાનો રહેશે ત્યાર પછી કોમ્પ્યુટર વિષય છે સમાજશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર વિષય કોન્સ્ટેબલમાં પૂછાય છે તો આ વિષય પણ તમારે તૈયાર કરવાનો રહેશે ત્યાર પછી મનોવિજ્ઞાન ત્યાર પછી રિઝનિંગ છે જે રિઝનિંગના જે મહત્વના ચેપ્ટર હોય જે ખાસ હોય એટલે કે ટોટલી આપણે રિઝનિંગ આપણને તૈયાર કરવાનું રહેશે ગણિત વિષય તૈયાર કરવાનો રહેશે ત્યાર પછી તાજેતરની જે ઘટનાઓ બનતી હોય એટલે કે કરંટ અફેર્સ એનેથી પણ આપણે વાકેફ રહેવું પડશે કારણ કે પરીક્ષાની અંદર કરંટ અફેર્સના પ્રશ્નો પણ અવારનવાર વારંવાર પૂછાતા હોય છે ત્યાર પછી બંધારણ મહત્ત્વનો કહી શકીએ બંધારણ અગિયારમું છે ગુજરાતી સાહિત્ય આપણે ગુજરાતી સાહિત્ય પણ તૈયાર કરવાનું રહેશે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આઈપીએસ આઈપીસી એક્સ જે છે તો એ પણ તૈયાર કરવાનો રહેશે એવિડન્સ એક્ટ પણ તૈયાર કરવાનો રહેશે અને સી આરપીસીની જે કાંઈ કલમો છે એ કલમો પણ આપણે એટલે કે સીઆરપીસી જે કલમો છે એ પણ આપણે તૈયાર કરવાની રહેશે તો કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે એટલે કે પેપર લખવા માટે આપણને પે ઓએ લેખિત પરીક્ષાની અંદર કુલ સો પ્રશ્ન પૂછવામાં આવે છે અને એના ગુણ પણ કુલ સો છે અને આપણને સમય હવે વધારી દીધો છે એટલે કે કોન્સ્ટેબલના પેપર લખવા માટે સમય મિત્રો બે કલાક કરી નાખ્યો છે અને જ્યાં ભરતી આવશે કોન્સ્ટેબલની એ લાયકાત આપણે ધોરણ બાર પાસ હશું તો તમે આમાં ફોર્મ ભરી શકશો એટલે કે આ કોન્સ્ટેબલનો સિલેબસ છે ત્યાર પછી વાત કરીએ કે જે રીતના તમે જોઈ રહ્યા છો કે જો તમે સો પ્રશ્ન હશે અને સો એ સો પ્રશ્ન તમે સાચા ટીક કરશો એટલે કે એક પ્રશ્ન તમે સાચો ટીક કરો તો તમને એક માર્ક મળશે પરંતુ જો તમે ખોટા પ્રશ્ન કરશો એટલે કે દરેક સાચા જવાબ માટે એક માર્ક રહેશે અને દરેક ખોટા જવાબમાં મિત્રો નેગેટિવ માટે એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે અને ઓએમઆર સીટની અંદર સફેદ શાહીનો ઉપયોગ નિષેધ છે એટલે કે સફેદ શાહીનો ઉપયોગ કરવાનો નથી જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નમાં જવાબ સહી સફેદ શાહીનો ઉપયોગ કરશે તો તે ખોટો ગણીને નેગેટિવ માર્ક ગણવામાં આવશે એટલે નેગેટિવ માર્ક જીરો પોઈન્ટ પચીસ રહેશે તો આ ખાસ નોંધ કરી રાખજો અને કોઈ પણ વ્હાઈટ વ્હાઈટ જે માર્કર આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો રહેશે નહીં તો વિદ્યાર્થી ભાઈબીનો આજ છે કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ જો વિદ્યાર્થી ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુ બધું શેર કરજો ધન્યવાદ